अमदावाद आईआईएम में कोरोना बेफाम रीते वधी रह्यो छे। वधु 15 केस मळी आवता तंत्र दोड़तुं थयुं छे। चालू वर्षे अत्यार सुधी में पॉजिटिव केसनो आंकड़ो 119 पर पहोंच्यो छे। 50 विद्यार्थी, 2 फेकल्टी मेम्बर, 10 ऑफ केम्पस स्टाफ अने 2 ऑन केम्पस स्टाफ, 13 कम्युनिटी मेम्बर अने 11 कॉन्ट्राक्ट स्टाफ एक्टिव केस छे। कुल आंकड़ो 119 पहोंची गयो छे अने अन्य लोको पण हजी कोरोना पॉजिटिव थई शके छे। 119 लोकोना आ कुल आंकड़ामांथी 88 एक्टिव केस होवાનું જાણવા મળી રહ્યું છે। વધુ 15 કેસ મળી આવતા આઈઆઈએમ કેમ્પસનો આંકડો 119 પર પહોંચ્યો છે। રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અલગ અલગ જગ્યાએ પરિસ્થિતિ જે છે તે વધુ વણસતી જોવા મળી રહી છે। જામનગરના મોટી બાણુગર ગામે એક સપ્તાહ માટે સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે। ત્યારબાદ આણંદમાં પણ એ જ પરિસ્થિતિ છે કે બોરસદ ગામની આસપાસ અને વલસાડ મોરબીમાં પણ બંધને લઈને લોકો આગળ આવી રહ્યા છે। 5000ની વસ્તી ધરાવતા મોટી બાણુગર ગામે હાલ 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ग्राम पंचायत ना सरपंच द्वारा संपूर्ण गाम बंद नो निर्णय लेवामां आव्यो छे। जेना पगले गईकाल रात थी ज संपूर्ण गाम बंद करी देवामां आव्यु छे। बजारो पण सुमसाम जोवा मळी रह्या छे। इमरजेंसी कारणो सिवाय घरनी बहार नहीं निकळवानुं ग्राम पंचायत द्वारा फरमान करवामां आव्यु छे। वहेली सवारथी ज चहल पहल जोवा मळी रही छे। आ तमामनी वच्चे ગામની જે અનેક સીમની આસપાસના ગામો છે તેઓ પણ હવે મદદમાં આવી રહ્યા છે। મુખ્ય બજારો તેમજ શહેરી મહોલ્લામાં પણ લોકોની અવર જવર જોવા નથી મળી રહી। આણંદના બોરસદની વાત કરીએ, આણંદના બોરસદમાં આજથી જનતા કરફ્યુ છે। વેપારીઓ અને પાલિકા તંત્ર સાથે પોલીસ તંત્ર વચ્ચે પણ સહમતિ સાધી નિર્ણય લેવાયો છે। રોજ રાત્રે પણ 9 થી સવારે 5 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે। ફક્ત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો મર્યાદિત સમય માટે રહેશે ખુલ્લી। तो वलसाडमां कोरोनाना वधता संक्रमणने पगले वेपारीओए स्वैच्छिक बंधनो निर्णय कर्यो छे। वेपारीओ हवे रात्रे ज 8 वाग्या सुधी ज दुकानो खुल्ली राखशे। वलसाड होलसेल अने छूटक वेपारीओए आ स्वैच्छिक निर्णय कर्यो छे। वर्तमान परिस्थितिनी गंभीरताने ध्यानमां राखी वहीवटीतंत्र, आरोग्य विभाग अने शहेरना वेपारी संगठनो अने अन्य सामाजिक संगठनो पण पोतानी नैतिक फरज समजी आगळ आवी रह्या छे। આ તરફ મહેસાણામાં મહંતની સમાધિ લેવાનો મામલો, મહંતને સમજાવવા પોલીસ ટીમ પહોંચી છે। લોકો ટોળે વળશે તો કાર્યવાહી કરવામાં આવશે। વરઘોડો ભોજન સમારોહ બંધ રાખવામાં આવ્યો છે। મહંતને સમજાવવા પોલીસની ટીમ પહોંચી છે અને હાલમાં મહંતના પરિવારજનો પણ તેમની સમાધિને લઈને વિરોધ કરી ચૂક્યા છે। પોલીસની ટીમ દ્વારા તમામ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર છે અને પ્રયાસ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોવિડ-19ની ગાઈડલાઈનનો ભંગ થશે તો તુરંત કાર્યવાહી કરવામાં આવશે। નહીં કહી શકાય કેમ કે કોઈ જળ સમાધિ પણ નથી લેવાના કે ખાડો કરીને એમાં જીવતા પણ નથી દટાઈ જવાના, ફક્ત ને ફક્ત શ્વાસ રોકવાની વાત છે। એટલે એમની ધાર્મિક લાગણી અને ધાર્મિક શ્રદ્ધા છે, એટલે એ વસ્તુમાં તો હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું। પણ અમે લોકોનું અમારું કામ અત્યારે એ છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને કોરોનાની ગાઈડલાઈનનો અમલ થાય। અમલ ના થાય તો પોલીસ તરફથી કોઈ કાયદાકીય અમલ નહીં થાય તો અમે એમની સામે કાયદેસર કાર્યવાહી કરીશું। જે પણ કાયદાનો ભંગ કરશે, જે પણ ગાઈડલાઈનનું પાલન નહીં કરે એની સામે નિયમ પ્રમાણે ગુનો દાખલ થશે। તો મહંત શબ્દ સુજે જે આજરોજ સમાધિ લેવાની તૈયારી કરી રહ્યા છે તેમના પરિવારજનોએ પણ વિરોધ કર્યો છે। એ પ્રોગ્રામ માટે આજે શબ્દ શૂન્ય મહારાજની જે સમાધિનું પ્રોગ્રામ છે તે સમય એમાં અમે આ જેટલી બી જનતા છે અમારા જોડે એમાં અમે એમના જોડે નથી, કારણ કે આવા મહાપુરુષની જનતાને આના દેશભક્તની આવા આમાં સામયિક કાર્યક્રમની જરૂરત છે, એના માટે અમે આ સમાધિ પ્રોગ્રામમાં અમે એમના જોડે નથી। સરકાર, કલેક્ટર, કમિશનર, SP બધા જ જાણે છે અને એ લોકોએ સર્વસંમતિ આપી હોય તો એક્શન નહીં લે, અને જો એ લોકો એક્શન નહીં લે તો હું સીધો એમની પર બ્લેમ કરીશ અને કેસ બી કરીશ કે તમને જાણ હોવા છતાં પણ તમારા રાઇટ્સમાં હોવા છતાં તમે એક્શન કેમ નથી લીધી। ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા।